ગુજરાતમાં 23 એપ્રિલે ત્રીજા તબક્કાનું મતદાન થશે ત્યારે રાજ્યની તમામ બેઠક અને મતદાન મથક પર ઈવીએમ વહેંચણીની કામગીરી કરવામાં આવી. ચૂંટણી પંચે તમામ મતદાન મથક પર ઈવીએમ સહિત અન્ય મશીનરી વહેંચણી કરી દીધી. વિવિધ મતદાન મથક પર ફરજ બજાવનાર કર્મચારી બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ લેવા સ્થળ પર પહોંચ્યા, ત્યારે તમામ મતદાન મથક પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ગાંધીનગરમાં ઈવીએમ અને વીવીપેટની વહેંચણી કરવામાં આવી. સેક્ટર 15ની કોલેજમાં વહેંચણી શરૂ કરવામાં આવી. આજે સાંજ સુધી તમામ મતદાન મથક પર ઈવીએમ પહોંચાડી દેવામાં આવશે. ચુસ્ત સુરક્ષા વચ્ચે ઈવીએમ મશીન અને વીવીપેટ પહોંચાડવામાં આવી રહ્યા છે. આજે સાંજ સુધી તમામ મતદાન મથક પર ઈવીએમ પહોંચાડી દેવામાં આવશે. ઈવીએમ અને વીવીપેટ મશીનની વહેંચણી હાલ કરવામાં આવી રહી છે, સાથે તમામ મતદાન મથકો પર પોલીસ પણ તૈનાત છે. સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે જોડાયા છે. હિતલ, ગાંધીનગરમાં ઈવીએમ વીવીપેટ વહેંચણી શરૂ થઈ છે, કેવા પ્રકારની સુરક્ષા ખાસ કરી રાખવામાં આવી રહી છે, કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે? જી સિદ્ધિ, ચોક્કસ એવું કહી શકાય કે ગાંધીનગર લોકસભા બેઠકના ઈવીએમની વહેંચણી શરૂ કરી દેવામાં આવી છે. સ્વાભાવિક છે કે આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થવાનો છે. ચૂંટણી પંચની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે સવારે 6:30 વાગે મોકપોલ પણ તમામ મતદાન મથકો પર યોજવામાં આવશે. અત્યારે જે ઈવીએમની વહેંચણી કરવામાં આવી રહી છે, ચૂંટણી સાહિત્યની પણ વહેંચણી કરવામાં આવી છે. હું કેમેરામેનને કહીશ કે તમને જે દ્રશ્યો છે એ દ્રશ્યો આપને બતાવે, કારણ કે દરેક અત્યારે આપણે સેક્ટર 15ની સાયન્સ કોલેજમાં ઊભા છે અને સાયન્સ કોલેજમાં અત્યારે આ પ્રકારની વેચણી ઈવીએમ વીવીપેટ અને ચૂંટણી સાહિત્યની વેચણી અત્યારે ચાલી રહી છે. જે માહોલ છે, જે સરકારી કર્મચારીઓ છે, ચૂંટણી પંચ દ્વારા જે ફરજ સોંપવામાં આવી છે એ કર્મચારીઓ અત્યારે ફરજ બજાવી રહ્યા છે. સાથે સાથે જે ચૂંટણી સાહિત્ય છે સૌથી વધારે મહત્વ છે, ઈવીએમ વીવીપેટ ના મશીનો અહીંયા મૂકવામાં આવ્યા છે. સાથે ચૂંટણી સાહિત્યની બેગ પણ તૈયાર કરવામાં આવી છે. આ ચૂંટણી સાહિત્યની જે બેગ છે એ બેગમાં ઓછામાં ઓછા 50થી વધુ વસ્તુઓ, જે ઝીણી વસ્તુઓ એવું કહી શકાય કે એ ચૂંટણી માટે જે મહત્વપૂર્ણ વસ્તુઓ છે એને મૂકવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ જે બેગ છે એ બેગ ચૂંટણી સાહિત્યની વસ્તુઓ છે, જેમાં સૌથી વધારે મહત્વની વસ્તુ છે કે ફર્સ્ટ એડ કીટ છે, જે કીટ છે એ પણ એમાં મૂકવામાં આવી છે. જે ફોર્મ છે સેલોપટ્ટી છે. સાથે સાથે એક નાનામાં નાની વસ્તુ જ્યારે ચૂંટણી મતદાન વખતે જરૂર પડશે એ તમામ વસ્તુઓને અહીંયા મૂકવામાં આવી છે અને આનું વિતરણ કરવામાં આવશે. સ્વાભાવિક છે કે અત્યારે આ ગાંધીનગર લોકસભા બેઠકની વીવીએમની વેચણી છે, વીવીપેટની વેચણી છે, એ 4 સ્થળો પર અલગ અલગ જગ્યાએ થઈ રહી છે. એમાંના એક સ્થળ ઉપર અત્યારે આપણે ઊભા છે અને સ્વાભાવિક આ ઘટના સ્થિતિ સૌથી વધારે મહત્વપૂર્ણ છે અને તેના જ કારણે સુરક્ષા વ્યવસ્થા પણ પૂરતી કરવામાં આવી છે. મતદાન સ્થળ સુધી શાંતિપૂર્ણ રીતે પહોંચે અને આવતીકાલે જ્યારે આ મતદાન શરૂ થાય ત્યારે કોઈ તકલીફ ન પડે, મતદારોને કોઈ તકલીફ ન પડે એ પ્રકારની વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા ગોઠવવામાં આવી છે. જી સિદ્ધિ, બિલકુલ હિતલ, આભાર વાતચીત બદલ. તો જે પ્રમાણે દ્રશ્ય આપણે જોયા કે તમામ ઈવીએમ મશીન, વીવીપેટ મશીન અને એક જે કીટ તૈયાર કરી દેવામાં આવી છે તમામ ચૂંટણી અધિકારીઓ માટે, કે જેમાં એ તમામ વસ્તુઓનો સમાવેશ છે કે જે આવતીકાલે મતદાનના દિવસે જરૂર પડશે, તમામ કીટની વહેંચણી શરૂ કરી દેવાઈ છે. સુરતમાં ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી રહી છે. વિવિધ સેન્ટરો પર મશીન ફાળવણી કરવામાં આવી રહી છે. પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ચૂંટણી પંચે ઈવીએમ મશીનની ફાળવણી કરી છે. આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન જ્યારે ગુજરાતમાં થઈ રહ્યું છે ત્યારે વિવિધ સેન્ટર પર મશીનની ફાળવણી સાથે ઇલેક્શન કીટની ફાળવણી પણ કરવામાં આવી રહી છે. ચાપતા બંદોબસ્ત વચ્ચે ચૂંટણી પંચ ઈવીએમ મશીનની ફાળવણી કરી રહ્યું છે.
સુરતથી અમારા સંવાદદાતા ચેતન પટેલ, અમદાવાદથી સંવાદદાતા અર્પણ કાયદાવાલા અમારી સાથે જોડાયા છે. ચેતન, સુરત લોકસભાના વિસ્તારોમાં ઈવીએમ મશીનની વહેંચણી શરૂ કરવામાં આવી છે. કેટલા પ્રકારની સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે અને શું હાલ જે સમગ્ર ચૂંટણી કીટ અને ઈવીએમ વીવીપેટ મશીન જ્યારે આપવામાં આવી રહ્યા છે? જી ચોક્કસથી, લોકસભા ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે સુરતના 8 વાગે સ્થિત TNTV સ્કૂલના છે, જ્યાં તમામ જે કર્મચારીઓ છે જે ચૂંટણી મતદાન પ્રક્રિયા દરમિયાન હાજર રહેનારા છે, તમામ જે કર્મચારીઓ છે તે હાલ અહીં હાજર છે. સુરતની જો વાત કરીએ તો સુરતમાં 4 જેટલા સેન્ટરો પર ઈવીએમ તથા જે વીવીપેટ જે મશીન છે તેની ફાળવણી કરનાર છે, ત્યારે સોકોઈમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ અહીં આવી પહોંચ્યા છે. ટૂંક સમયમાં જે અહીં ઈવીએમ મશીન, ચૂંટણી સાહિત્ય તેમજ જે વીવીપેટ મશીન જે છે તેની ફાળવણી કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે હવે લોકસભાની ચૂંટણીના ગણતરીના કલાકો બાકી છે ત્યારે પોલીસનો પણ અહીં ચાપતો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહી જાય તે માટે પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. જે ઈવીએમ મશીન છે તે સ્ટ્રોંગ રૂમમાં બંધ છે. આ ઉપરાંત જે પોલીસનો જે જાપ્તો છે તે પોલીસનો જાપ્તો પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે. વહેલી સવારથી જે કર્મચારીઓ છે, જે મહિલાઓ જે આવતીકાલે જે ચૂંટણી યોજાના છે તેમાં પોતાની જે ફરજ આપશે, તેઓ અહીં પોતાનો જે ઓર્ડર છે તે ઓર્ડર લેવા માટે અહીં આવી પહોંચ્યા છે. આ ઉપરાંત જે કર્મચારીઓ મતદાનની પ્રક્રિયામાં ભાગ લેશે તેઓ પણ ઈવીએમ મશીનમાં ફાળવણી હાથ ધરવામાં આવશે. ત્યારે ટૂંક સમયમાં સુરતની જો વાત કરીએ તો સુરતમાં ટૂંક સમયમાં ઈવીએમ મશીન તેમજ વીવીપેટ મશીન જે છે તેની ફાળવણી કરવામાં આવશે. સુરતની જો વાત કરીએ તો લિંબાયત, ઉધના તેમજ પાંડેસરા જે વિસ્તાર છે તેમાં અતિ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. ત્યાં પણ પોલીસનો ચાપતો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. જે ઈવીએમની અહીં ટૂંક સમયમાં ફાળવણી કરવામાં આવશે અને ત્યારબાદ મોડી સાંજ સુધી જે ઈવીએમ મશીન જે છે તે પોતાના જે સેન્ટર છે તે સેન્ટર પર મૂકી દેવામાં આવશે અને આવતીકાલે વિધિવત રીતે જે મતદાનની જે પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવશે. જી બિલકુલ ચેતન, જોડાયેલ રહેજો. અર્પણ કાયદાવાળા અમારી સાથે અમદાવાદથી જોડાશે. અર્પણ, અમદાવાદમાં પણ ઈવીએમ વીવીપેટની ફાળવણી કરવામાં આવી રહી છે, કેવો માહોલ, કેટલા પ્રકારની સુરક્ષા વ્યવસ્થાઓ રાખવામાં આવી રહી છે? સિદ્ધિ, આવતીકાલે સવારે જ્યારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે તે પૂર્વે મતદાન માટે સૌથી મહત્વના એવા ઈવીએમ કે જેને આપણે સંયુક્ત શબ્દરૂપે વાપરીએ છીએ, પરંતુ તેનામાં બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ અને આ વખતે વીવીપેટ મશીનનો પણ સમાવેશ જે કરવામાં આવ્યો છે તેની વહેંચણીની પ્રક્રિયા અમદાવાદમાં જે સમાવેશ 3 બેઠકો છે, અમદાવાદ પશ્ચિમ, અમદાવાદ પૂર્વ અને ગાંધીનગર લોકસભાના કેટલાય વિસ્તારો અમદાવાદ શહેરમાં આવે છે. એટલે હાલમાં હું ઘાટલોડિયા વિધાનસભાના જેટલાય મતદાન મથકો છે તેના માટેનું જે ડિસ્પેચિંગ સેન્ટર આવેલું છે જે હાઈવે ઉપર સોલાનું જે ઉમિયા કેમ્પસ છે ત્યાં હાજર છું. સીધા દર્શ્યો આપને બતાવું, પાછળની તરફ આપ જોઈ શકો છો જે મતદાનની પ્રક્રિયા સાથે, ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલો જેટલો સ્ટાફ છે, જે કર્મચારી છે કે જેમને આ ફરજ સોંપવામાં આવી છે, તે અહીંયા પોતાના મતદાન મથકના ઓર્ડર મુજબ જે ઈવીએમ મશીન છે તે રિસીવ કરવા અહીંયા આવી પહોંચ્યા છે. આપ જોઈ શકો છો કંટ્રોલ યુનિટ છે અને બેલેટ યુનિટ પણ છે. આ પ્રકારે હાલમાં જ થોડી ક્ષણો પહેલાં સ્ટ્રોંગરૂમમાંથી વિશેષ વાહનમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે આ તમામ જે મશીનરી છે તે અહીંયા લાવવામાં આવી છે અને જે કર્મચારીઓ પોતાના મતદાન મથક માટેનો જે ઓર્ડર લઈને આવ્યા છે તેમને અલગ અલગ પ્રક્રિયા હેઠળ જે વિવિધ જે કીટ છે તે પણ આપવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો કર્મચારીઓ પોતાના ક્રમની રાહ જોઈને બેઠા છે. જે પ્રમાણેની જે એનાઉન્સમેન્ટ થાય છે તે બાદ તમામ કર્મચારીઓ જુદા જુદા તબક્કે આગળ આવે છે. ફક્ત આ દ્રશ્યો નથી, સમગ્ર કેમ્પસ ખૂબ જ મોટું છે અને બહારની તરફના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરું, જાણે કે એક પ્રકારનો કોઈ ભરતી મેળો હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. કારણ કે સમગ્ર શહેરમાંથી જેટલાય કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે ઘાટલોડિયા વિધાનસભા અંતર્ગત, ત્યાં તેઓ આવી રહ્યા છે. જુદા જુદા વિભાગ બનાવવામાં આવ્યા છે. તમામ કર્મચારીઓની જે ફરજ છે તે મુજબના સતત એનાઉન્સમેન્ટ થઈ રહ્યું છે. એટલે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં કર્મચારીઓ અહીંયા ઉપસ્થિત છે અને સુરક્ષા જવાનોની હાજરીમાં આ તમામ જે ઈવીએમ છે તેમને ક્રમ મુજબ અહીંયા વહેંચવામાં આવી રહ્યા છે. અહીંયાથી તેઓ સુરક્ષા સાથે તેમના માટે ખાસ જે વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે, MTS બસો છે, તેનામાં પોતાના જે નિયત મતદાન મથકો છે ત્યાં સુધી પહોંચશે અને આવતીકાલે સવારે 6:30 ની આસપાસ પ્રથમ તો મોક પોલ થશે અને તે બાદ 7 વાગ્યાથી જે મતદાન છે તે શરૂ થશે. એટલે તમામે તમામ જે તૈયારીઓ છે મતદાન સંબંધી તમામ આનુષંગિક કાર્યવાહી ચૂંટણી પંચ એટલે કે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.
બિલકુલ, તે અમારી સાથે જોડાવા બદલ આભાર અર્પણ અને ચેતન. તો અમારા સંવાદદાતાએ જે પ્રમાણે દ્રશ્ય બનાવ્યા કે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમગ્ર ચૂંટણી પંચ દ્વારા અત્યારે જે ચૂંટણી અધિકારીઓ છે તેમને ઈવીએમ અને વીવીપેટ સાથે ચૂંટણી કીટની પણ વહેંચણી કરવામાં આવી રહી છે. વાત કરીએ રાજકોટની, મતદાનના દિવસે 20% બસના લોકલ રૂટ રદ કરવામાં આવ્યા છે. એસટી વિભાગની વસ્તુ 20 બસ ચૂંટણી ફરજમાં ફાળવવામાં આવી છે. રજા હોવાથી અપડાઉન કરતા મુસાફરોને તકલીફ નહીં પડે. સામાન્ય મુસાફરોને સામાન્ય હાલાકીનું સામનું કરવું પડશે. તો ચૂંટણી કામગીરીમાં બસ રોકાયેલી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંવાદદાતા રક્ષિત પંડ્યા ફોનલાઇન પર. રક્ષિત, 20% બસના રૂટ રદ કરવામાં આવ્યા છે, કયા કયા આ રૂટ છે? સીધી ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં, તો આવતીકાલે જયારે સમગ્ર ગુજરાતની અંદર છે તે લોકસભા ચૂંટણી લઈને મતદાન યોજાણું છે, જેને લઈને રાજકોટ એસટી ડિવિઝન દ્વારા છે તે 220 બસની જે ફાળવણી છે તે ચૂંટણી ફરજ માટે છે તે કરવામાં આવી છે, જેને લઈને 20% જેટલા જે લોકલ રૂટ છે કે જે રાજકોટ જિલ્લાની અંદર જે આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે તેની અંદર ચાલતા છે આ તમામ રૂટ છે તેની અંદર રદ કરવામાં આવે છે. જો કે શાળા કોલેજોની અંદર અને સરકારી કચેરીઓમાં જયારે આવતીકાલે મતદાન છે તેના કારણે રજા છે, એટલે કે જે અપડાઉન કરતા જે મુસાફરો હોય છે તેમને ક્યાંક મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે, પરંતુ જે સામાન્ય મુસાફરો છે તેમને ક્યાંક ને ક્યાંક સામાન્ય રીતની જે હાલાકીનો સામનો છે તે જરૂરથી કરવો પડશે. અને મતદાન ની અંદર જે બસની ફાળવણી કરવામાં છે જેની અંદર જે ચૂંટણી અધિકારી હોય છે જે લોકોને રાજકોટ શહેર ઉપરાંતની જગ્યાએ મૂકવામાં છે તેના આવવા જવાની વ્યવસ્થા માટે છે આ બસની ફાળવણી કરવામાં આવી છે. બિલકુલ રક્ષિત, આભાર વાતચીત બદલ. સમાચારો માત્ર આટલું જ, આપ જોતા રહો ઝી 24 કલાક.